તરફ અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। શક્તિનગર લાઇનના સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। 200 થી 300 લોકોનું ટોળું પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું। શહેર કોટડા પોલીસ સ્ટેશન સ્થાનિકો પહોંચ્યા હતા। પોલીસ કાર્યવાહી ન કરતા સ્થાનિકોએ આ હોબાળો મચાવ્યો હતો। શક્તિનગર લાઇનના સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોખા તત્વો અને અસામાજિક તત્વોના આતંકથી સ્થાનિકો પરેશાન છે। 200 થી 300 લોકોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દેવાંગ પ્રજાપતિ। દેવાંગ, જણાવશો શું વધુ વિગતો, લોકો શા માટે પરેશાન જોવા મળી રહ્યા છે? અંકિત, છેલ્લા ઘણા સમયથી આપણે જોયું અમદાવાદ શહેરની અંદર અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે। ન માત્ર એક પર્ટિક્યુલર શક્તિનગર વિસ્તાર, પરંતુ અમદાવાદ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં અસામાજિક તત્વો બેફામ બનીને છાટકા બનીને ફરી રહ્યા છે। આપણે વાત કરીએ શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું શક્તિનગર અને સાથે જ મેમ્કોની આજુબાજુનો વિસ્તાર છે કે જ્યાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો છે તે લોકોનો આતંક વધતો જઈ રહ્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે, પોલીસને અનેક વખત રજૂઆત કરી છે, છતાં પણ તેમની આ સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું। પોલીસ કોઈ પણ કાર્યવાહી નથી કરી રહ્યું, જેના કારણે સ્થાનિકો પરેશાન છે। સ્થાનિકોને ઘરની બહાર જવું હોય તો પણ એ અસામાજિક તત્વોનો આતંક છે તે ડરાવી રહ્યું છે, જેના કારણે મહિલાઓ હોય કે પછી નાના બાળકો હોય, પુરુષો હોય, તમામ લોકો જે એના પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને સાથે જ તે લોકો સાથે વાત કરીશું। અંકિત, તે લોકોની શું કહેવું છે? બેન, આપણું શું કહેવું છે, કયા પ્રકારની આપણી રજૂઆત છે, કેટલા સમયથી આ આતંક છે અસામાજિક તત્વોનો? દિવસથી આવું ચાલી રહ્યું છે અમારા ત્યાં, બરાબર 10 દિવસથી એ લોકો અમને લોકોને બહુ હેરાન કરે, અમારી માં બહેનો બધી કાગળ વીણવા જાય, રાત્રે હેરાન કરે, પકડવા આવે, છેડતીઓ કરે, શાકભાજી લેવા જાય તો હેરાન કરે, બરાબર? તો આ લોકો માટે શું કરવાનું? એ લોકો 10-15 લુખાઓ છે, બરાબર? તો એના માટે અમારે શું કરવાનું? અમે અહીંયા આવ્યા તો એ લોકો એમ કહેશે કે અમે તમે લાવો પકડીને અમે પકડીએ, તો અમે જ પકડીને તમને આલીએ, તો અમે કોઈ નહીં કરી શકતા? બોલો, છેલ્લા 10 દિવસથી 15 દિવસથી આ પ્રકારનો આતંક છે, તો અગાઉ કોઈ રજૂઆત કરી પોલીસ? તમે ફરિયાદ નહીં કરી, બરાબર? અમે નહીં કરી, એ લોકો જાણ બહુ વધારે કર્યું તારે અમારા લોકોને અહીંયા આવવું પડ્યું છે। તો પોલીસે જાણ કરેલી છેડતી કરતા, તો એ વખતે બી પોલીસે પહેલા કરી હતી, 6 મહિનાથી કરેલી છે, આ તો વર્ષ 5-6 મહિના પછી આ ઊભું જ રહેશે કે ત્યાં 24 કલાક જુગાર ચાલતા હોય, ત્યાંથી બા બેન દીકરીઓ નીકળતી હોય, કામેથી નીકળતા હોય, બચ્ચા આવતા હોય સ્કૂલથી, તો આ જ પોઝિશન અમારે ઊભી ઊભી, આ જ વિસ્તારમાં આ જ પોઝિશન અમારા કોઈ, એ લોકોને બોલવાની જ કોઈ સભ્યતા નથી રહેતી એ લોકોને, કેમ કે આ વસ્તુ એ લોકો ભન ઊભું જ રાખે છે। આ પહોંચ અમારા મહેમાન આવ્યા હોય તો એમને પણ કટાર, વચ્ચે મહેમાન આવ્યા તો તેને પણ ચાકુ મારીને લોકોએ ઘાયલ કરી નાખે, શરૂઆત એ લોકો જ કરે છે, અમારા લોકોથી તો કશું નહીં, પછી અમારા પછી કંટાળા માણસો, અમારા પછી સગા બગાવાલા એ રીતે શું કરીએ કે પછી એ આ વાળે ઘડી આ જ પોઝિશન આવી આવીને ઊભી રહેશે અમારે। અનેક લોકો પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું, કારણ કે છેલ્લા ઘણા સમયથી સમસ્યા છે। કાકા, કેટલા સમયથી સમસ્યા છે, કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી છે? સમસ્યામાં તો અમે જ્યારથી અહીં આવ્યા છીએ ને, મને લગભગ આજ 22-23 વર્ષ થયા, ત્યારથી આ સમસ્યામાં અમે જીવી જાય છીએ, અને આમાં એવું હોય છે કે બાપા અમે કોઈકને કહીએ ને તો આ લુખા માણસ મને મારી નાખે, અને મને મારી નાખવાની ધમકી આલીએ, એટલે હું કોઈને કહી શકતો નથી। પહેલા નંબરમાં ઈ સ્ટાર્ટિંગમાં અત્યારે હાલમાં જે નામ આવ્યા છે, મારા છોકરા ભણે છે, હવે આજે ભણતરને પછાડી ઘુમાઈ કાઢે છે, ખોટા નામ આપી આજે આ કામ થાય તો મારા છોકરાને નોકરી ના મળે, એટલે મારે એવું કહેવું છે કે મારા બધા બાળકોને માટે મારે આ તારે નહોતું કરવાનું, પણ ના છૂટકે મારે આ કર્યું છે, કેમ કે પીઆઈ સાથે ગમે એવી વાતો કરીએ, પોલીસ ખાતા કરો જોડે ગમે તેવી વાતો કરે, પોલીસ ખાતું ફૂટેલું, કેમ કે તમને ખબર છે અમારી રેલ ઉપર એટલી જગ્યાએ તમે જોવો દારૂ વાત, દારૂ વગર કોઈ બધું દેખાતું નહીં, તમે કદાચ તો નીકળો ને તો તમે, હું પોતે દારૂ નહીં પીતો, મારે કોઈ વ્યસન નહીં, હું માતાજીને ભક્ત કરું છું, તે છતાં અમારા જેવા નહીં આમ કરશે, અલ્યા પણ હારા છો દારૂ પીધેલો છું હું તો તારે આ કરવાનું આવે છે, હવે આટલી ઉંમરે હું તમારા જેવાની કોકને એ કહું તો મારે અસામાજિક તત્વોનો આતંક કયા પ્રકારનો છે, કેવી રીતે લોકો હેરાન કરી રહ્યા છે, પોલીસને કેટલી વખત રજૂઆત કરી છે તમે? પોલીસની રજૂઆત એક જ કે અમારે એક જ કામ થવું જોઈએ કે જે આ જુગાર ચાલે છે એ બંધ કરવો જોઈએ, અને આ જે 6-7, 7.5 છે એ બધું બંધ થઈ જવું જોઈએ, અને અમારા બાળકો સીધા જાન સીધા આવે, અને અમારા બાળકો કોઈ બી ભણેલા હોય એનું કોઈનું ખોટું નામ ના આપે, કેમ કે આમાં નામ આપવાથી એને નોકરી નહીં મળતી। બિલકુલ, અન્ય લોકો પણ જોડાયા છે, આપનું શું કહેવું છે, કયા પ્રકારની રજૂઆત છે આપણી પોલીસને? આમાં જો મેઇન વાત તો એ છે કે આ લોકો જે લુખા તત્વો છે, બરાબર, એ વ્યક્તિએ જો રસ્તા ઉપર નીકળતા હોય તો ધમકી આપી રહ્યા છે, બરાબર, પહેલી તો એ વચ્ચે લગભગ એ લોકો એટલી ધમકી આપી, જે બી નીકળશે અહીંથી એમના અમે મારીશું કે,
બરાબર એવી રીતના પૂરેપૂરી ધમકીઓ આપો સત્યરાજ છે એ લોકો કોણ છે નામ તો દેખો અમને ખબર નથી બરાબર એટલા માટે નામ નથી લઈ શકતા બરાબર એટલે આ રીતની ધમકી આપે એટલે અમારે નીકળવું બી કાઠું થઈ ગયું છે ત્યાંથી તો પોલીસે અત્યાર સુધી શું કાર્યવાહી કરી અત્યારે અમે મળવા આવ્યા છે વાત કરી છે માણસે આંબેડકર નગર માં સામળ એ જયારે ત્યારે કોઈ બી આવતા જતા માણસો ને ચાકા મારે એનો ત્રાસ નહીં છે એના પછી એની ગેંગ છે આખી સામળ ની એના પછી બહુ માણસો નો હાથ છે સામળ સાગર ગુણા અંકિત આ 200-300 લોકોનું ટોળું છે એના પહોંચ્યું છે પોલીસ સ્ટેશન થી હોબાળો કરી પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી અનેક જગ્યાએ રજૂઆત કરી છે તે છતાં પણ તેમની આ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું જેના કારણે હવે આ તમામ લોકો છે એ પોતાના બાળકોના ભવિષ્ય માટે પોતાના ભવિષ્ય માટે થઈને હવે તે લોકો સુરક્ષિત ફીલ કરે તે માટે થઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા છે પોલીસે રજૂઆત કરી છે જોવું રહેશે કે પોલીસ કેટલી જલ્દી આ અસામયિક તત્વો છે લુખા તત્વો છે તે લોકો સામે કાર્યવાહી કરે છે અને આ જે ગેંગ છે એ ગેંગ ના જે આરોપીઓ છે તે લોકોને પકડવામાં કેટલી સક્ષમ સાબિત થાય છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે